સુરેન્દ્રનગરનો એક વિડીયો અમે આપને બતાવ્યો છું. આજે જ્યારે મુખ્યમંત્રી ત્યાં પહોંચવાના છે તે પહેલા જ મેડિકલ કોલેજનો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં ક્લાર્ક નિમેશ મકવાણા એક વિદ્યાર્થી પાસે માંગી રહ્યા છે પૈસા. નિમેશ મકવાણા સિયુશા મેડિકલ કોલેજનો ક્લાર્ક છે, જે વિદ્યાર્થીને પાસ કરવા 2.5 લાખ રૂપિયા માંગે છે. બે વિષયમાં ETKT આવતા પાસ કરાવવા ક્લાર્કે રૂપિયાની માંગણી કરી છે. આ વિડીયો વાયરલ થયો છે. બે વિષયમાં જો પાસ થવું હશે તો રૂપિયા 2.5 લાખ આપવા પડશે. એક વિષયમાં પાસ થવાના 1.25 લાખ આપો તો હું આપને પાસ કરી દઈશ, તેવું કહી રહ્યા છે આ મહાશય. રાજકોટના શાપરવેરાવળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે આજે ફરિયાદ નોંધાઈ શકે છે. ગોંડલની જેમ શાપરમાં પણ મગફળીના ગોડાઉનમાં વેલ્ડિંગથી જ આગ લાગી છે. સીઆઈડી ક્રાઇમે તપાસ બાદ આગ વેલ્ડિંગથી લાગી હોવાનો ખુલાસો કર્યો. સીએમ વિજય રૂપાણીએ આગની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી હતી. સીઆઈડી ક્રાઇમના DIG દીપાંકર ત્રિવેદી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં 89 સેમ્પલ લેવાયા હતા. વેલ્ડિંગ માટે વીજ કનેક્શન બાજુના ગોડાઉનમાંથી લીધું હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે ફરિયાદ પણ નોંધાઈ શકે છે. બિટકોઇન તોડ મામલે સીઆઈડી ક્રાઇમે 164 અંતર્ગત 14 લોકોના કોર્ટમાં નિવેદન નોંધ્યા છે. તો શૈલેષ ભટ્ટ સામેના આરોપોને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. આ સાથે ટૂંક સમયમાં સુરતના અનેક લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. આરોપી કિરીટ પાલડિયા એક દિવસમાં રૂપિયા 1-2 લાખની કમાણી કરતો હોવાનું સામે આવ્યું છે. બિટકોઇનમાંથી કમાણી કરતો હતો તે વિગતો સામે આવી છે.